मित्रों गुड मॉर्निंग। गया लेक्चर में आपणे गांधीजी रचित जे सत्यना प्रयोगों आत्मकथा जे एनी छे एमांथी लीधेलो भाग नी बे घटना चोरी अने प्रायश्चित जे आपणे भण्या एनी पछी हवे मित्रों आपणे त्रीजू काव्य शुरू करशू। ए काव्यनू नाम छे पछे श्यामल योजी बोल्या। कवि प्रेमानंद, साहित्य प्रकार आख्यान छे। प्रेमानंदे लखेला आख्यान जे सुदामा चरित्र छे एमांथी आ कड़वू लेवामां आव्युं छे। प्रेमानंद विषे ए जो आपणे वात करिए तो प्रेमानंद ने आख्यानना पिता तरीके ओळखवामां आवे छे। गुजराती साहित्यमां प्रेमानंदने कवि शिरोमणिनुं तरीके ओळखवामां आवे छे। ए वडोदराના વતની હતા। ગુજરાતી ભાષામાં એ ભાષાના ઉત્તમ વ્યાખ્યાનકાર માણભટ્ટ તરીકે પણ પ્રસિદ્ધ છે। એ પોતે પોતાની આંગળીઓ વડે માણ વગાડીને તાલ અને સુરીલા કંઠે અભિનય દ્વારા લોકોને રસતરબોળ કરી દેતા। એમણે ગુજરાતીમાં ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંદ જેવા આખ્યાનો પણ આપ્યા છે। આ આખ્યાનની અંદર અતૂટ મિત્રતાની વાત કરવામાં આવી છે કૃષ્ણ અને સુદામા। કૃષ્ણ અને સુદામાએ સાથે વિતાવેલા દિવસો ને યાદ કરતી આ કૃતિ છે। જીવનની અંદર મિત્રતા હોવી જોઈએ। મિત્રતાનો આનંદ અનેરો છે। જિંદગીમાં બધું કદાચ ઘણી વસ્તુ સંપત્તિ ન હોય તો ચાલે, અને કોઈ સાચો અને સારો સ્વજન ન હોય તો પણ ચાલે, પણ સારો અને સાચો મિત્ર તો હોવો જ જોઈએ। મિત્રો અત્યારે મિત્રો ઘણા બધા મળે, સ્વાર્થી મિત્રોય હોય, નિસ્વાર્થ ભાવે મિત્રતા કરવાવાળા કોઈક જ હોય છે। આપણે કહીએ ને શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ સો લાખનમાં એક। મિત્રો એ જેને આપણા હૃદયની વાત કરી શકીએ, જેને આપણી જેની પાસે આપણે દુઃખ વ્યક્ત કરી શકીએ, એ જ સાચો મિત્ર છે। અને એ મિત્રતાનું અતૂટ ઉદાહરણ જો આપણે જોઈએ તો એ કૃષ્ણ અને સુદામાની મિત્રતા। કૃષ્ણ મિત્રો સોનાની દ્વારિકાનો રાજા અને સુદામા એ ગરીબ બ્રાહ્મણ, પણ એ બંને વચ્ચેની જે મિત્રતાની વાત એ આ કાવ્યમાં રજૂ કરવામાં આવી છે। સાંદીપની ઋષિના કાવ્યનો ભાવાર્થ આપણે જોઈએ તો સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા બંને સાથે ભણતા, અને વર્ષો વિતાવ્યા પછી કૃષ્ણ એ દ્વારિકાનો રાજા બને છે અને સુદામા એ ગરીબ બ્રાહ્મણ હોય છે। આમ છતાં બંને વચ્ચે રહેલી મૈત્રી અને પરસ્પરનો પ્રેમભાવ એ આ કડવાની અંદર રજૂ કરવામાં આવ્યો છે। બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય, પણ છેડ જિંદગીના અંત સુધી નિભાવી રાખનાર તો કોઈક જ મળે મિત્રો। પરસ્પર આ સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા કષ્ટો, સંકટ, પોતે કરેલા કાર્યવાળા સંભાળણા એ એકબીજો મિત્રો જ્યારે ભેગા થાય છે ત્યારે વાગોળે છે। સુદામા સુકામ દ્વારકા જાય છે। સુદામાની અતિ ગરીબ આવ્યો છે, પોતાના બાળકોને ખાવા માટે મુઠ્ઠી ધાન નથી હોતું, ત્યારે સુદામાની પત્ની કહે છે સુદામાને કે આ મારા માટે નહીં પણ બાળકો માટે તો જાઓ, તમારો મિત્ર તો દ્વારકાનો રસોનાની દ્વારકાનો રાજા છે, એની પાસે શું નથી,
ત્યારે સુદામા કહે છે હું જાઉં ખરા મિત્રને મળવા, પણ હું માગીશ નહીં, હું મળવા જાઉં છું, માગવા જતો નથી. મળતો એની પત્ની કહે છે કે મળવા પણ જાઉં તો ખરા. સુદામા પોતાના બાળ સખા મિત્રને મળવા માટે દ્વારિકાની નગરીમાં જાય છે અને એ બંને વચ્ચે જે મિલાપ થાય છે, કૃષ્ણ સુદામાને જોતા હે એ ભેટી પડે છે અને પોતાના મહેલમાં લઈ જાય છે અને ત્યાર પછી બંને વચ્ચે જે સંવાદ થાય છે એ સંવાદની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. તો મિત્રો, દરેકનું ધ્યાન પુસ્તકમાં હોવું જોઈએ. હું કાવ્યની પંક્તિ વાંચું છું અને સમજાવું છું. પછી શામળિયોજી બોલ્યા, શામળિયોજી એ કૃષ્ણ માટે વાપરેલો શબ્દ છે. પછી શામળિયોજી બોલ્યા, તને સાંભળે છે? બંને મિત્રો વાતો કરે છે કે તને સાંભળે છે? ત્યારે એ સુદામા કહે છે, નાનપણનો નેહ એટલે પ્રેમ, હે નાનપણનો નેહ મને કેમ વિસરે, નાનપણનો પ્રેમ કેવી રીતે ભૂલી શકું? કૃષ્ણ કહે છે, આપણે બે મહિના પાસે રહ્યા, તને સાંભળે છે? હાદી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે? હા, સુદામા કહે સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે સાથે બે મહિના રહ્યા. આપણ બે મહિના સાથે રહ્યા તોય આવી ગાઢ મિત્રતા થઈ. મિત્રો તો આપણે તો ઘણા મિત્રો સાથે વર્ષો સુધી રહ્યા હોય, તો એ પ્રેમ આપણે આત્મસાત કરવો જોઈએ. આપણ અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભળે રે? કૃષ્ણ કહે છે કે ભાઈ, આપણે ભિક્ષા, આપણે ગુરુ, હે સાંદીપની ઋષિ આપણને કહેતા જાઓ ભિક્ષા. કારણ કે ગુરુકુલની અંદર તો એ પ્રથા હતી કે એ ભિક્ષા માગીને આવેલું જે કાંઈ હોય એમાંથી ભોજન કરવું. આપણ અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભળે રે? મળી જમતા ત્રણેય ભાત. ત્રણેય ભાત એટલે ભાઈ, ભ્રાત એટલે ભાઈઓ, બલરામ કૃષ્ણ મોટો ભાઈ, બલરામ કૃષ્ણ અને સુદામા, ત્રણ મળી જમતા ત્રણેય ભ્રાત મને કેમ વિશે? સુદામા કહે કે હું કેમ ભૂલી શકું, ત્રણેય ભાઈઓ આપણે ભિક્ષા માગેલું જે હોય એ આપણે જમતા અને આનંદના દિવસો પસાર કરતા અને ગુરુ પાસે રહી અને વિદ્યા મેળવતા. આપણ સુતા એક સાથ, તને સાંભળે રે? સુખ દુઃખની કરતા હતા વાત મને કેમ વિસરે? હા, આપણે સાથે સૂતા સુખ દુઃખની વાતો કરતા એ કેમ ભૂલી શકાય? પાછલી રાતના જાગતા, તને સાંભળે? મોડે સુધી આપણે જાગતા. હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે? હા, વેદની ધૂનો ગાતા આપણે, વેદ વિશે વાતો કરતા, ગુરુએ ભણાવેલી વસ્તુઓ વારંવાર વાગોળતા અને દિવસો પસાર કરતા કેમ ભૂલાય? ગુરુ આપણા જ્યારે ગામ ગયા, સાંભળે કૃષ્ણ કહે છે, ગુરુ એક શાંતિ ઋષિ એકવાર કોઈ કામસર બહાર ગામ ગયા, તને સાંભળે છે? ગુરુ આપણા જ્યારે ગામ ગયા, તને સાંભળે રે? કોઈ એકને જાચવા મૂન મને કેમ વિસરે રે, હે ને? હા, એ અને કોઈ એક વ્યક્તિ જાચવું એટલે માગવા, ભિક્ષા માગવા જવું. કોઈ એકને જાચવા મૂન મને કેમ વિસરે રે? ત્યારે ગોરાણીએ એટલે ગુરુની પત્ની ગોરાણીએ કીધું હતું, હે કામ, કયું કામ? ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તને સાંભળે રે? લઈ આવો કયું કાષ્ઠ મને કેમ? હા, લાકડા લઈ આવો, જાઓ જંગલમાં અને લાકડા લઈ આવો, મારે લાકડાની જરૂર છે. ખાંધે કુહાડા ધર્યા, ખાંધે એટલે ખભા પર, હે કુહાડા એટલે હથિયાર, કુહાડી ધારણ કરી, એ તને સાંભળે છે? ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે? હા, આપણે એ લાકડા લેવા માટે ઘણા દૂર સુધી ગયા જંગલમાં, એ કેમ ભૂલી શકાય? અને એ લાકડાને ભાંગવા માટે, થડને ભાંગવા માટે હોડ કરી હતી, હરીફાઈ કરી હતી બે ભાઈઓએ, એ કેમ ભૂલી શકાય? ખાંધે કુહાડા ધર્યા, કુહાડી ખભા પર કુહાડી રાખી અને આપણે જંગલમાં દૂર સુધી ગયા, કેમ ભૂલી શકાય? ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે? હે રણછોડ, ઘણા દૂર સુધી આપણે ગયા હતા, એ કેમ ભૂલી શકાય? વાદ વધ્યો, સંવાદ, બેઉ બાંધો, બે ભાઈઓ વચ્ચે લાકડા ભાંગવામાં હરીફાય. ઓલો કે તું હું કરું, ઓલે કે હું કરું.
વાદ વધ્યો, બેઉ બાંધવે તને સાંભળે રે, હાજી ફાડ્યું મોટું ખોડ એટલે થડ, એટલે લાખોડ એટલે એ કહેવાય ને કે લાકડું મોટું, થડ થડ્યું એટલે ખોડ કહેવાય, મોટું જૂનું લાકડું ઝાડનું થડ એને ખોડ કહીએ છીએ. હા, મોટું મોટું ખોડ છે આપણે ફાડ્યું હતું અને એના કટકા કરીને ભારો બાંધ્યો હતો, મને કેમ કેમ ભૂલી શકાય. ત્રણ ભારા બાંધ્યા દોડે તને સાંભળે રે, હાજી આવ્યા ભારે મેં. આપણે ભારા બાંધી જંગલમાંથી જ્યારે આપણે આવી રહ્યા હતા ને, હે, ત્યારે આકાશમાં વીજળી ચમકી રહી હતી, ચારે બાજુ વરસાદની વાતાવરણ છવાઈ ગયું હતું. આવ્યા બારે મેં અને વરસાદ કે મારું કામ, ઘોર અંધરાધાર વરસાદ વરસી રહ્યો હતો, એ કેમ ભૂલી શકાય. શીતળ શરીર થાય ઘણું તને થાય, આપણું શરીર વરસાદને કારણે, ઠંડા પવનને કારણે શરીર ઠંડુ થઈ ગયું હતું, ધ્રુજારી શરીરમાં આવી ગઈ હતી. હે, એ તને સાંભળે છે ત્યારે સુદામા કહે છે, ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિશે, આપણું શરીર ઠંડીથી ધ્રુજી રહ્યું હતું એ કેમ ભૂલી શકાય. નદી આપણે રસ્તામાં એ નદી આવી હતી, ગુરુ આશ્રમ જતા રસ્તામાં નદી આવી, નદીમાં પૂર આવેલું એ તને સાંભળે છે, કૃષ્ણ કહે છે. ત્યારે સુદામા કહે છે, ઘન વર્ષો મુશળધાર, મુશળધાર એટલે અંધરાધાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો એ કેમ ભૂલી શકાય. અને એ વરસાદ વરસવાને કારણે આપણે નાના હતા એ ગુરુપત્નીને ચિંતા થઈ કે મેં બાળકોને લાકડા લેવા માટે મોકલ્યા છે, હમણાં સાંદીપની ઋષિ આવશે, હે, અને મને ખીજાશે કે બાળકોને તે કેમ મોકલ્યા આવા ઘોર આવી ધોધમાર વરસાદ વચ્ચે, હે. એ અને એ સમયે ગુરુ એ આશ્રમમાં આવે છે, કૃષ્ણ સુદામા અને બલરામને નહીં જોતા પોતે ચિંતાતુર બની જાય છે, ગુરુપત્નીને પોતાની પત્નીને એ ખીજાય છે, હે. અને ગુરુજી પછી આપણને ત્રણે શોધવા નીકળ્યા એ તને સાંભળે છે. પછી ગુરુજી શોધવા નીસર્યા તને સાંભળે, કૃષ્ણ કહે છે, સાંભળે છે. કહ્યું સ્ત્રીને તે કીધો, કેર મને કેમ વિચાર, કેર એટલે તે બાળકો ઉપર જુલ્મ કર્યો છે, આવા વરસાદમાં બાળકોને લાકડા લેવા મોકલાય. સ્ત્રીને કીધો, કેર જુલમ, આવો તે બાળકો ઉપર જુલમ કર્યો. સ્ત્રીને તે કીધો, કેર મને કેમ વિસરે રે, આપણ હૃદયા હતા જ્યારે આપણને ગુરુજીએ આપણને જોયા, અંધાધાર વરસાદમાં આપણે આવતા હતા ત્યારે ગુરુજી આપણને ભેટી પડ્યા, હે, હૃદયે ચાટ્યા આપણે, એટલે હૃદયે આપણે ધર્યા એટલે આલિંગન કર્યું, ભેટ્યા, એ કેમ ભૂલી શકાય. ગુરુ આપણને તેડીને લાવ્યા ઘેર, એ કેમ ભૂલી શકાય. આપણ તે દાડા જુજવા તને સામે, એ જ જુદવા એટલે કે જ્યારે આ ઘટના બાદ એ દિવસથી આપણે બંને છૂટા પડ્યા, એ કેમ ભૂલી શકાય. તે આજે ફરી આપણે મળ્યા છીએ આટલા વર્ષોએ, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે, તમો પાસ અમો વિદ્યા શીખતા. કૃષ્ણ કહે છે કે તારી પાસે હું વિદ્યા શીખતો, તને સાંભળે. ત્યારે એ હું ને મોટો કીધો, મારા મને કેમ વિસરે રે. હા, અને એ સમયે હે હું ને મોટો કીધો, મહારાજ મને કેમ વિસરે રે. મહારાજે ને ગુરુએ તને મોટો કહ્યો તો એ મને કેમ ભૂલી શકાય. મહારાજ લાજ નિજ દાસની, હવે ભગવાનને કહે છે, જો કોણ કહે છે, સુદામા કહે છે, મારી લાજ રાખ, હે, લાજ રાખો મહારાજ, લાજ નિજ દાસની, દાસ નોકરની લાજ રાખો, વધારો છો શ્રીહરિ, તમે આવું બધું કહી, હે, અને મને વધારે માન સન્માન આપી રહ્યા છો. મહારાજ લાજ નિજ દાસની, વધારો છો શ્રીહરિ, પછી દારિદ્ર ખોવા દાસનું સોમદ્રષ્ટિ સામે કરી. પછી ભગવાન તો અંતર્યામી હતા, હે, કહ્યું કે મારા આ જે કહેવાય જ ને કે ગુરુપત્નીએ આપેલા જે હે ચણા એ સુદામાએ એકલા ખાધેલા, હે, અને એ અને એના એને કારણે એ આ સુદામાજી જે છે એ ગરીબ બન્યા, અને એ પોતાના મિત્રની ગરીબાઈ દૂર કરવા માટે ભગવાન કૃષ્ણ તત્પર બને છે. અને કૃષ્ણને સુદામા મળ્યા એટલે સુદામાની જે ગરીબાઈ જે છે એ દૂર થઈ જાય છે. પછી ભગવાન કૃષ્ણ પોતાના ગરીબ બ્રાહ્મણ એવા સુદામા ઉપર કૃપાદૃષ્ટિ કરી
અને એની જે દરિદ્રતા છે એ દૂર કરે છે હે. અને આ રીતે વધારે સમય દ્વારકાના આશના જે દ્વારકા નગરીમાં બંને મિત્રો સમય વિતાવે છે. તો આ રીતે કૃષ્ણ અને સુદામાની જે મિત્રતા, અટૂટ મિત્રતા અને બે જે મળ્યા એ સમય, એ ઘટનાનું સરસ રીતે અહીંયા કવિ પ્રેમાનંદે પોતાના સુદામા ચરિત આખ્યાનમાં એ આપણને સમજાવ્યું છે. તો મિત્રો, હવે એને આપણે શબ્દ સમજૂતીમાં એ વિરોધી શબ્દ આપણે જોઈએ. તો સાંભળવું એટલે વિસરવું, શીતળનું વિરોધી ઉષ્ણ, તળપદા શબ્દોમાં મૂન એટલે મુનિ, ઋષિ એમ પણ કહી શકાય. રૂઢિપ્રયોગો જોઈએ આપણે, હૃદય સાથે ચાપવું એટલે પ્રેમથી ભેટવું અથવા આલિંગન કરવું, તેડી લાવવું એટલે બોલી લાવવું, બોલાવી લાવવું એવા અર્થ થાય છે. સ્વાધ્યાયની અંદર વિકલ્પો આપ્યા છે, બે ત્રણ વાક્યના સવાલ આપ્યા છે અને સાત આઠ વાક્યનો પણ વાક્યમાં લખી શકાય એવો પ્રશ્ન આપ્યો છે. તો આ સ્વાધ્યાય તમે તમારી જાતે તૈયાર કરશો, ન સમજાય એ મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.